ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ જો કેમ છો મજામાં ને આપણે ઈવીએસમાં એકથી પાંચ પાઠ ભણી ગયા બરાબર છેલ્લો પાઠ આપણે જોયો અનીતા અને મધમાખીઓ બરાબર તો હવે આ વિડીયોમાં આપણે અનીતા અને મધમાખીઓ એ પાઠની પીડીએફ સમજવાની છે પીડીએફ એ સ્વાધ્યાયપૂર્તિ પ્રમાણે હોય છે તો આપણે તેને સમજી લઈએ બરાબર જો એમાં તમારે ચિત્રો જે દોરવાના હતા એમાં મધમાખીનું ચિત્ર તમને ગણવેશનું ચિત્ર બરાબર અને કોઈ બી એક જીવજંતુનું જે ફૂલોમાંથી રસ ચૂસે છે એ જીવજંતુના ચિત્ર દોરવાના કીધા હતા એમાં મધમાખીનું ચિત્ર તમારે સૌથી પહેલાં દોરવાનું છે ત્યાર પછી વિકલ્પો લખવાના છે બરાબર હવે સૌથી પહેલા વિકલ્પો જ આવે છે બધાને ખબર છે બરાબર તો જુઓ જોઈ લઈએ આપણે વિકલ્પો લખો એમાં પહેલું અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે તો જો અ ગુજરાત બ મધ્યપ્રદેશ ક બિહાર ડ ઓડિશા બરાબર તો ક્યાં આવેલું છે ક બિહાર બરાબર આપણે આ પાઠના વિડીયોમાં નકશામાં જોયું છે બિહાર બીજું અનિતા કોલેજમાં ભણવા સાથે શું કામ કરે છે તો રસોઈ કરવાનું મધમાખીઓ ઉછેરવાનું ખેતી કરવાનું બકરા ચરાવવાનું તો શું આવશે મધમાખી ઉછેરવાનું શેનું કામ કરે છે મધમાખી ઉછેરવાનું આ તો બધાને જ આવડવું જોઈએ કેમ કે પાઠોણામાં છે અનિતાને મધમાખીઓ બરાબર એમાં કંઈ વિચારવા જેવું બી જરૂર નથી અને વિકલ્પોની પણ જરૂર હોતી નથી ત્રીજું અનિતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવામાં કોણ વિરોધ કરતું હતું તો અ પિતા બ ભાઈ દાદા દાદી ડ કાકા કાકી હવે આપણ આવડી જાય વિકલ્પો જોઈને કે અનિતાના ઘરે કોણ વિરોધ કરતું હતું તો માતા પિતા જવાબમાં શું આવશે માતા પિતા ચોથું અનિતાના માતા પિતાને કોણે સમજાવ્યા જેથી અનિતાનું શાળાએ જવાનું શરૂ થયું બરાબર તો કોણ સમજાવે છે શાળાના શિક્ષકે ગામ લોકોએ પડોશીઓએ મધમાખી ઉછેરનારે બરાબર હવે અનિતાને ભણવાનું ગમતું હતું તો એને ભણાવવા માટે એના માતા પિતાને કોણ સમજાવે છે તો શિક્ષક બરાબર યાદ હોય તો તમને તો શું આવશે શાળાના શિક્ષક એટલે અ પાંચમો પ્રશ્ન અનિતાએ છોકરીઓને શાળામાં ભણાવવા માટે કોને સમજાવ્યા હવે અનિતા કોને સમજાવે છે અનિતાને ભણાવવા માટે શિક્ષક સમજાવે છે એના મા બાપને પણ અનિતા જ્યારે ભણી ગણીને આગળ વધે છે પછી એ બીજી છોકરીઓ પણ ભણે એના માટે કોને સમજાવે છે ગામના લોકોને બરાબર જુઓ પડોશીને શિક્ષકોને સગા સંબંધીને કે ગામ લોકોને તો જવાબમાં શું આવશે ગામ લોકોને બરાબર છઠ્ઠું અનિતાના વિસ્તારમાં શાના વૃક્ષો વધુ થતા હતા બરાબર તો આંબાના લીચીના વડના બદામના તો શું આવશે લીચીના શું આવશે લીચીના બી યાદ હોવું જ જોઈએ કારણ કે અંદર લીચીના જ વૃક્ષનું નામ છે બીજા કોઈ વૃક્ષનું નામ છે નહીં સાતમો પ્રશ્ન મધમાખીઓના ઉછેર માટે યોગ્ય મહિનો યોગ્ય સમય કયો છે બરાબર તો શું આવશે જવાબમાં જાન્યુઆરીથી માર્ચ એપ્રિલથી જૂન સપ્ટેમ્બરથી નવેમ્બર ઓક્ટોમ્બરથી ડિસેમ્બર તો શું આવશે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બરાબર આઠમો પ્રશ્ન મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે તો અળસિયા મચ્છર પતંગિયા કે મંકોડા તો શું આવશે પતંગિયા બરાબર મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે હવે બીજા જંતુઓ જીવજંતુ ફૂલની વાત છે જીવ જંતુઓ પેલા ભમરા નહીં મધમાખી પણ આપણે ઓપ્શન્સ જોવાના છે કે અંદર અળસિયા મચ્છરને મકોડા ત્રણ વસ્તુ છે તો એ તું ના જ આવે એટલે શું આવશે પતંગિયા નવમું મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે ઓપ્શન્સમાં છે મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે તો મચ્છર માકડ કીડીઓ કે અળસિયા તો જવાબમાં શું આવશે કીડિયું શું આવશે કીડિયું હવે દસમો પ્રશ્ન કઈ મધમાખીઓ વગર મધપુડો કે રસનો સંગ્રહ કરવાનું શક્ય નથી બરાબર કઈ મધમાખીઓ વગર મધપુડો કે રસનો સંગ્રહ કરવું શક્ય નથી તો ઓપ્શન્સમાં શું આવશે રાણી મધમાખી સિપાહી મધમાખી કામદાર મધમાખી કે સૈનિક મધમાખી તો જવાબમાં શું આવશે કામદાર મધમાખી બરાબર પછી છે અગિયારમું દરની રક્ષા અને દેખભાળ કઈ કીડીઓ કરે છે દરની રક્ષા અને દેખભાળ કઈ કીડીઓ કરે છે તો કામદાર કીડીઓ સિપાહી કીડીઓ રાણી કીડી કે બધી કીડીઓ તો દરની રક્ષા કોણ કરે સિપાહી કીડીઓ શું આવશે સિપાહી કીડીઓ આગળ મધ શાની દવા બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે હવે મધ એ દવામાં પણ ઉપયોગ થાય છે તો જો ઉલટી બંધ થવાની ઝાડા બંધ થવાની પેટના દુખાવાની કે ઉધરસની તો શું આવશે ઉધરસની બરાબર ઉધરસ થઈ હોય તો મધ ચાટવામાં આવે છે બરાબર આગળ ખાલી જગ્યા પૂરો બરાબર જોઈ લઈએ ખાલી જગ્યા હવે પહેલી ખાલી જગ્યા અનિતાનું ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે હવે જિલ્લાની વાત છે બરાબર રાજ્ય હોય તો બિહાર ગામ હોય તો બોચાહા પણ જિલ્લાની વાત છે એટલે શું આવશે જિલ્લામાં મુઝફ્ફરપુર બરાબર મુઝફ્ફરપુર જિલ્લો બીજું અનિતા નાની હતી ત્યારે ખાલી જગ્યા ચરાવતી હતી શું ચરાવતી હતી તો બકરીઓ ચરાવતી હતી ત્રીજું મધમાખીઓના ઘરને ખાલી જગ્યા કહેવાય છે મધમાખીઓના ઘરને શું કહેવાય તો મધપુડો શું કહેવાય મધપુડો ચોથું મધમાખીઓને ઉછેરીને ખાલી જગ્યા મેળવવામાં આવે છે શું મેળવવામાં આવે છે મધ બરાબર પાંચમું મધમાખીઓને ખાલી જગ્યા વૃક્ષના ફૂલો આવે છે સેના વૃક્ષના ફૂલો આવે છે તો આપણે પાઠમાં એક જ વૃક્ષની વાત છે લીચીના છઠ્ઠી ખાજી ગયા લીચીના વૃક્ષને ખાજીગ્યા માસમાં ફૂલો આવે છે કયા માસમાં ફૂલો આવે છે યાદ હોય તો ફેબ્રુઆરીમાં બરાબર મધમાખીઓને ઉછરવાનો સમય ઓક્ટોમ્બરથી ડિસેમ્બર પણ ફૂલ ક્યારે આવે છે લીચીના વૃક્ષને તો ફેબ્રુઆરીમાં સાતમું અનિતા કોલેજમાં ભણવા માટે ખાલજગ્યા દ્વારા શહેરમાં જાય છે શું લઈને જતી હતી શહેરમાં કોલેજમાં યાદ કરો તો શું આવશે સાયકલ શું આવશે સાયકલ આઠમું ઈંડા આપવાનું કાર્ય ખાલ જગ્યા કરે છે ઈંડા આપવાનું કાર્ય કોણ કરે છે તો ખાલી જગ્યામાં આવશે રાણી કીડી શું આવશે રાણી કીડી હવે છે ખરા ખોટા તો જુઓ પહેલું અનિતા પતંગિયા ઉછેરવાનું કાર્ય કરે છે હવે આ તો સહેલું જ બરાબર મધમાખી યાદ હોય છે એટલે શું આવશે ખોટું બીજું અનિતાના માતા પિતા છોકરીઓને શાળામાં ભણવા મોકલવાના વિરોધી હતા આપણને યાદ હોય જ બરાબર અનિતાને ભણવું ગમે છે પણ એના મમ્મી પપ્પા ના કહેતા હતા એટલે શું આવે સાચું ત્રીજું સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળ્યું યાદ કરો બરાબર આ શું છે શિક્ષક સમજાવવા ગયા હતા બરાબર સરપંચ ગયા ન હતા એટલે શું આવશે ખોટું ચોથું અનિતાની મધમાખી ઉછેરવાની એક પેટીમાંથી બે કિલોગ્રામ મધ મળતું હતું બોલો હવે આ સાચું કે ખોટું તો શું આવશે ખોટું બરાબર અનિતાને મધમાખી ઉછેરવાની એક પેટીમાંથી બે કિલોગ્રામ મધ મળતું હતું તો શું આવશે ખોટું આગળ જુઓ પાંચમું લીચીના ફૂલો પર મધમાખીઓ વધારે આવે છે બરાબર તો આ તો ઇનપુડે છે યાદ રહેવું જ કે આખા પાઠમાં લીચી વૃક્ષનું નામ આવ્યું છે એટલે શું આવશે સાચું છઠ્ઠું લીચીના વૃક્ષને ઓક્ટોમ્બર મહિનામાં ફૂલો આવે છે તો શું આવશે ખોટું હમણાં જ આપણે ખાલી જગ્યામાં જુઓ ફેબ્રુઆરી માસમાં આવે છે સાતમું ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે છે તો શું આવશે સાચું આઠમું અનિતાએ નાના બાળકોને ભણાવીને મધમાખીઓ ઉછેરવાના રૂપિયા ભેગા કર્યા શું આવશે સાચું આગળ જો હવે જોડકા જોડો બરાબર આપણે જવાબ લખીએ છીએ એમાં સૌ પ્રથમ તમને ખબર જ છે વિભાગ અ ઉત્તર અને વિભાગ બ વિભાગ અમાં પ્રશ્ન આપેલો હોય વિભાગ બ માં તે શોધવાનો અને વચ્ચે ઉત્તરમાં તેનો અબક જે હોય એ લખવાનું હોય છે હવે પહેલાં છે લીચી તો લીચી શું હતું વૃક્ષ એટલે શું આવશે ઈ પછી છે બોચાહા તો બોચાહા શું હતું ગામ બરાબર એટલે શું આવશે ડ કોનું ગામ તો અનિતાનું ગામ પછી રાણી કીડી તો રાણી કીડી શું કરે દળની દરની રક્ષા કરે કામ કરે કે ઈંડા આપે બરાબર તો રાણી કીડી શું કરે છે ઈંડા આપે છે એટલે શું આવશે અ છેલ્લે છે કામદાર મધમાખીઓ એટલે શું આવશે ક મધપુડો બનાવે છે બરાબર જુઓ હવે નાના પ્રશ્નો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન જોઈએ અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત કયા કયા કાર્યો કરતી હતી બરાબર યાદ હશે તમને પાઠ જે વિડીયો જોવે છે પાઠ સમજે છે એમને આવડે જ તો અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત નાના બાળકોને ભણાવવાનું અને મધમાખીઓનો ઉછેરનું કાર્ય કરતી હતી બરાબર જો હવે બીજો પ્રશ્ન અનિતા નાની હતી ત્યારે તેને કેમ શાળામાં ભણવા મૂકી ન હતી જો હવે બહુ જ નાની હતી ત્યારે એ બકરીઓ ચલાવતી હતી એને ભણવા નથી મૂકી તો એનું કારણ શું સહેલું જ કારણ છે ખબર છે ને કે એના મમ્મી પપ્પાની શાળાએ જાય ગમતું ન હતું જવાબમાં જોઈએ અનિતાના માતા પિતાની છોકરી શાળામાં જાય એ ગમતું ન હતું તેથી તેઓએ અનિતાને શાળામાં મૂકી ન હતી બરાબર ત્રીજો પ્રશ્ન મધમાખીઓ ઉછેરતા અનિતાએ શું સહન કરવું પડતું હતું હવે જુઓ મધમાખી કરડે એટલે ડઘ મારે તો શું શું થાય સહન કરવું પડતું હતું બરાબર યાદ જો જવાબમાં મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ ઘણીવાર અનિતાને ડંખ મારતી હતી તેનો હાથ અને ચહેરો સુજી જતો હતો અને તેને ખૂબ જ પીડા થતી હતી બરાબર આ બધું એને સહન કરવું પડતું હતું ચોથો પ્રશ્ન અનિતા શું બનવા માંગે છે કેમ તો અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે બરાબર હવે આગળ જુઓ મોટા પ્રશ્નો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો એ કહો બરાબર આ પ્રશ્ન આપણે ચોપડીમાં આવ્યો હતો અને સમજી પણ ગયા હતા આમાં લખવાનો છે તમારે તમારી નોટમાં બરાબર જો જવાબમાં જોઈ લે ફરી આપણા બંધારણની પિસ્તાલીસમી એક મી કલમ પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ એકથી આઠ સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક છે આર ટી ઈ બે હજાર નવના મુદ્દા નંબર ઓગણત્રીસ મુજબ ધોરણ એક થી આઠના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે આમ આપણા બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ બરાબર જુઓ આરટીઈ એક સંસ્થા છે બરાબર શૈક્ષણિક સંસ્થા છે કે જેના દ્વારા નિયમો લેતા હોય અને આપણે બંધારણની પિસ્તાલીસ કલમ મુજબ સરકારે એવી કલમ બહાર પાડી હતી અને એવો આદેશ કર્યો હતો કે આપણા દેશનું કોઈ પણ બાળક અભળ ન રહી જાય એમ એટલે અને જે ગરીબ લોકો છે એ ભણી નથી શકતા ખર્ચાના કારણે એટલા માટે એકથી આઠનું શિક્ષણ એ મફત અને ફરજિયાત પણ કરવામાં આવ્યું બરાબર જેમાં ચોપડીઓ કપડાં અને મધ્યાહન ભોજન ખાવાનું પણ પૂરું પાડવામાં આવતું હતું જેથી બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય બરાબર એ મુજબની વ્યવસ્થા થવી જોઈએ એવી કલમ બહાર પાડી હતી બીજો પ્રશ્ન મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે જવાબ મધમાખી ડંખ મારે ત્યારે લોકો સૌ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે પછી તે ડંખ ઉપર લોખંડનો કાઠ ઘસી લગાવે છે તો કેટલાક ખાવાના સોડા લગાવે છે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે આ પ્રશ્ન પણ આપણે પાઠમાં સમજી ગયા હતા બરાબર ત્રીજો પ્રશ્ન અનિતાએ મધમાખી ઉછેરની શરૂઆત કેવી રીતે કરી તો જુઓ જવાબમાં અનિતાએ મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી બરાબર મધમાખી ઉછેરવાની તાલીમ હતી તેમાં તે જોડાઈ હતી અને આ તાલીમ પૂરી કરે છે પછી બાળકોને ભણાવીને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા હતા તેમાંથી મધમાખીઓ ઉછેરવાની બે પેટી ખરીદી મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખું રાખવાની દવા ખરીદી બરાબર આ સમજાત આપણે કે એની પાસે પૈસા ન હતા મધમાખી ઉછેર કરવાની શરૂઆત કરવા માટે તો એ બાળકોને ભણાવીને પાંચ હજાર રૂપિયા ભેગા કરે છે એમાંથી ચાર હજાર રૂપિયાની બે પેટી લાવે છે અને એક હજારમાંથી ચાસણી બનાવવાની ખાંડને મધપુડો ચોખ્ખું રાખવાની દવા ખરીદે છે ચોથો પ્રશ્ન અનિતાના ગામમાં ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કેમ કરતા હતા જો હવે જવાબમાં અનિતા રહેતી હતી તે વિસ્તારમાં લીચીના ઘણા બધા વૃક્ષો હતા આ વૃક્ષોના ફૂલો મધમાખીઓને ઉછેર સારી રીતે થઈ શકે તેમ હોવાથી ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરતા હતા બરાબર અનિતા રહેતી હતી તે વિસ્તારમાં લીચીના ઘણા બધા વૃક્ષો હતા એ આપણે જોઈ જ ગયા છે કે લીચીના વૃક્ષો એવા હતા કે જ્યાં મધમાખીઓ વધારે હતી એમ વધારે ફૂલો એમને ગમતા હતા વૃક્ષોના ફૂલો મધમાખીઓને ઉછેર સારી રીતે થઈ શકે તેમ હોવાથી ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરતા હતા એ ગામમાં બધા જ મધમાખી ઉછેરવાનું કામ વધારે કરતા હતા કારણ કે લીચીના વૃક્ષો વધારે હતા અને લીચીના એ મધમાખીઓને વધારે ગમતા હતા બરાબર આગળ જુઓ કીડીઓ સમૂહમાં કેવી રીતે કાર્ય કરે છે તો જવાબમાં જુઓ કીડીઓ મધમાખીઓની જેમ સમૂહમાં રહે છે અને કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે કામદાર કીડીઓ સતત ખાવાનું શોધવાનું અને તેને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે આમ કીડીઓ સમૂહમાં રહે છે બરાબર કીડીઓ સમૂહમાં કેવી રીતે રહે છે મધમાખ્યા પછી આપણે કીડીઓનું ભણવાનું આવ્યું હતું તો એમાં રાણી કીડી સિપાહી કીડી અને કામદાર કીડી તો રાણી કીડી ઈંડા મૂકે છે સિપાહી કીડીઓ દરની રક્ષા કરે છે અને દેખભાળ કરે છે અને કામદાર કીડીઓ સતત ખાવાનું શોધવાનું તેને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે આમ કીડીઓ સમૂહમાં રહે છે બરાબર જુઓ આ કીડીનું ચિત્ર છે આપણે પાઠમાં આવ્યું હતું કે ગમે તે એક જીવજંતુ પતંગિયું કીડી અને મધમાખી તમારે એક જીવજંતુનું ચિત્ર દોરવાનું હતું બરાબર મેં પાઠમાં પણ તમને બતાવ્યા છે ત્રણ ચિત્રોના ઉદાહરણ એમાંથી ગમે તે દોરી શકો છો ત્રણે ત્રણ દોરો હતો તો દોરી શકો છો અને આ કીડીનું ચિત્ર પણ તમને બતાવી રહ્યું છું એટલા માટે જ કે તમારે આવી રીતે બધા પ્રશ્નો પતી જાય મધમાખીનું ચિત્ર તમારે શરૂઆતમાં દોરવાનું છે ત્યાર પછી બધું વિકલ્પો ખાલી ગયા ખરા ખોટા પ્રશ્નોના જવાબ જોડકા બધું લખીને છેલ્લે કીડીનું ચિત્ર દોરવાનું છે બરાબર અને ગણવેશનું ચિત્ર પણ આપણે દોરવાનું હતું એ પણ દોરવાનું રહેશે જો આ ગણવેશનું ચિત્ર આ પ્રમાણે પણ દોરેલું છે જેમ પાઠમાં મેં વિડીયોમાં બતાવું એ પ્રમાણે તો દોરી શકો છો તમે જે પહેરતા હતા ગણવેશ એ પ્રમાણે પણ દોરી શકો છો અને અહીંયા બતાવ્યું છે જેને જેવું ફાવે એવી રીતે દોરેલું છે તો તમે પણ એ રીતે દોરી શકો છો હવે આ છે પતંગિયું આપણે પાઠના પરતે છે એન્ડમાં બરાબર એવું કીધેલું છે કે મગફળીના ફોતરાનો ઉપયોગ કરીને કોઈ જીવજંતુ બનાવો તો જો આ પતંગિયું બનાવેલું છે એ મગફળીના ફોતરાનો ઉપયોગ કરેલો છે મગફળીના છોલટાથી બનાવ્યું છે અને એમાં રંગ પૂરેલો છે તો આવી રીતે સરસ તમે ઘરે બેઠા હમણાં તમારી જોડે સમય છે તો તમે આવી રીતે પ્રવૃત્તિ કરી શકો છો બરાબર અને તમારા ચોપડામાં ચોંટાડી શકો છો તો આ રીતે તમને જ કોઈ પણ જીવજંતુ ફાવતું હોય તો તમારે મગફળીના છોડાનો ઉપયોગ કરીને દોરવાનું રહેશે બરાબર આપણું પીડીએફ અહીંયા પૂરી થાય છે બરાબર તમને સમજ પડી જ ગઈ હશે તમને સમજ પડી ગઈ હશે ના સમજ પડે તો પણ પૂછી શકો છો ઓકે થેન્ક યુ